મિત્રો, આજે ત્રિકોણમિતિના પરિચયનું બીજું સેશન આપણે જોઈ રહ્યા છે, જેની અંદર ત્રિકોણમિતિય ગુણોત્તર જે 6 ગુણોત્તર આપણે જોયા હતા તેને અનુલક્ષીને આજે કિંમતો મૂકીને શોધીશું. 6 ગુણોત્તર તે ત્રિકોણ અહીં દોરું છું, ત્રિકોણ એબીસી છે. ત્રિકોણ એબીસી માં બીસી બરાબર અહીં 13 લઈએ છે, એબી બરાબર 5. આ ખૂણોની કાટખૂણો છે. આપણને પાયથાગોરસનું સૂત્ર ધોરણ 9 માં આપણે શીખી ગયા છે કે કર્ણનો વર્ગ એ બાકી બંને બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે, માટે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. અહીં એસી બરાબર આપણને 13 મળે છે, એબી બરાબર 5, બીસી આપણે 16 મળે છે. 13 નો વર્ગ થશે 175, 5 નો વર્ગ 25 વત્તા બીસી નો વર્ગ 25 બરાબર ની બીજી બાજુ જાય એટલે માઇનસ થશે. બીસી નો વર્ગ બરાબર 169 ઓછા 25, બીસી નો વર્ગ બરાબર 144. અહીં વર્ગમૂળ લઈશું એટલે બીસી બરાબર 12 મળશે. હવે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર લખીએ છીએ, જે 6 ગુણોત્તર આપણે જોયા હતા, સાઈન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. અહીં સી માટે અને એ માટે બંને માટે આપણે લખીશું. એકવાર છેલ્લે જોયેલા એક રિવિઝન કરાવી દઈએ. સાઈન નો અર્થ થાય છે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોસેક કર્ણ છેદમાં સામેની બાજુ, સેક કર્ણ છેદમાં પાસેની બાજુ અને કોટ એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે સાઈન સી માટે આપણે લખીએ છીએ, સાઈન સી દરેક જગ્યાએ આપણે સી મૂકીશું. સાઈન એટલે કે આપણે હમણાં જ જોયું સામેની બાજુ છેદમાં કર્ણ, સી ને અનુલક્ષીને સામેની બાજુ છે એબી, કર્ણ છે એસી, એબી બરાબર 5 અને એસી બરાબર 13. એ જ પ્રમાણે કોસ એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છે બીસી, કર્ણ એસી એટલે કે 12/3. ટેન સી ને અનુલક્ષીને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એબી છેદમાં બીસી, એબી બરાબર 5, બીસી બરાબર 12. કોસેક કર્ણ છેદમાં સામેની બાજુ, અહીં આની માટે સામેની બાજુ એબી છે, કર્ણ તો એસી છે જ, એટલે એસી અપોન એબી 13/5. અથવા તો મિત્રો તમે સાઈન ના વ્યસ્ત પણ કરી શકો છો. અહીં જે રીતે અહીં કોસ છે તો કોસ ના વ્યસ્ત કરીશું તો સેક થશે, એટલે એસી છેદમાં બીસી, એસી બરાબર 13/12. એવી જ રીતે કોટ અને ટેન, કોટ અને ટેન એ પણ એકબીજાના વ્યસ્ત છે એટલે અહીં બીસી નીચે છે તો અહીં અંશમાં લખીશું અને એબી ને છેદમાં એટલે 12/5. આ રીતે પણ કરી શકો છો. હવે આપણે ખૂણા એ માટે 6 ગુણોત્તર લખીશું, સાઈન એ, કોસ એ, ટેન એ, કોસેક એ, સેક એ અને કોટ એ. એને અનુલક્ષીને સામેની બાજુ થઈ બીસી, કર્ણ થયો એસી, માટે બીસી અપોન એસી
બીસી બરાબર 12 ના એસી બરાબર 13 ઈજ પ્રમાણે cos a ને અનુ લક્ષીને પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ થઈ e અને કર્ણ થયો ac ab બરાબર 5 ના છેદમાં 13 ઈજ પ્રમાણે tan સામેની બાજુ છેદમાં પાસેની બાજુ a ને અનુ લક્ષીને છે એટલે સામેની બાજુ થઈ bc પાસેની બાજુ થાય AB 12/5 કોસે કર્ણ છેદમાં સામેની બાજુ કર્ણ તો AC અને AB અનુલક્ષીને સામેની બાજુ BC એટલે AC upon BC બરાબર AC એટલે કે 13 અને BC બરાબર 12 સેક સેક એટલે કે કર્ણ છેદમાં પાસેની બાજુ કર્ણ છે AC પાસેની બાજુ થાય AB એટલે કે 13/5 હમણે આપણે જોયું તું એક પ્રમાણે કોટ પણ લખીએ છે કોટ એટલે tan ના વ્યસ્ત છે તો tan ને વ્યસ્ત કરી દઈશું આપણે એટલે કે અહીં BC છેદમાં AB છે તો અહીંયા લખીશું AB છેદમાં BC બરાબર અહીં 12/5 તો 5/12 અહીં આ ટોપિક આપણો બીજું સેશન અહીં પૂર્ણ થયો છે થેન્ક યુ